સાબરકાંઠાના ઇડર પોલીસ મથકે જુગારની રેડ દરમિયાન નજીકમાં ઉભા રહેલા યુવકને ઝડપી ઢોર માર મારતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેમજ યુવકના પરિવારજનોએ પોલીસે કરેલી બેહમી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે સાબરકાંઠા જિલ્લાને ઇડર ડીવાયએસપીએ ઠોસ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે કે યુવકને ઢોર માર મારાતા સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે સામાન્ય રીતે કોઈપણ આરોપી ઝડપાયો તો પોલીસ સામે વિવિધ આક્ષેપો થતા રહે છે પરંતુ સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ આરોપી ન હોય તેવા યુવકની અટકાયત કરી હતી અને તેની સામે ફરિયાદ કરીને પોલીસ મથક પર માર મારતો મામલો ગરમાયો હતો કે પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ ગુનેગારોને છોડી અન્ય માણસો સામે ફરિયાદ દાખલ કરતા હવે આ મામલે યુવકના પરિવારજનો સહિત સ્થાનિક લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે જુગારની રેડ દરમિયાન કુલ પાંચ લોકો ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ આઠ હજારથી વધારેનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો જે કે પોલીસે માત્ર બે જ આરોપીઓની અટકાયત બતાવી હતી અને બંને આરોપીઓ પણ આસપાસ ઉભેલા વ્યક્તિઓને બતાવી દેવામાં આવ્યા હતા સાચા આરોપીઓને છોડી દેવાયા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે સાથોસાથ આરોપી તરીકે જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તેને રાત્રિ દરમિયાન સ્થાનિક પોલીસકર્મીએ માર મારતા સૌપ્રથમ ઈડર પોલીસ મથક અને ત્યારબાદ

પછી મારા મમ્મી હજુ પાંચ વાગે છોડાવવા આવ્યા આ એક વાગે છોડાવવા આવ્યા મારા મમ્મી તો મારા મમ્મીને કહે કે ત્રીસ હજાર રૂપિયા લો નિકુલસિંહ જમાદાર હતા ને ભૂપતસિંહ જમાદાર આ બે જમાદારોએ બહુ માર્યું હતું પટ્ટે ને પટ્ટે રૂમમાં લઈ જઈને માર્યું જેલમાંથી બહાર કાઢીને રૂમમાં લઈ જઈને જ માર્યું ત્રીસ હજાર રૂપિયાની મોકલી કરતા હતા ત્રીસ હજાર હાલ તારી મમ્મી કરીને ત્રીસ હજાર લાવ તો હું છોડી દઉં એમ કઈ કઈ જગ્યાએ માર્યા માથામાં માર્યું ને લાતે ફેટો મારતા હતા બેઠો માર મારતા હતા સાહેબ પેલો બેલ્ટ આવે છે બેલ્ટ માથામાં માર માર ગયો હું બે ફોન થઈ ગયો હતો પંદર મિનિટ સુધી તો હું બે ફોન પડી રહ્યો મને પછી મારા મમ્મી લોકોએ કીધું કે હું મારા છોડાને હું કોર્ટમાં છોડ પછી મતમ મતમ મને છોડી દીધું સારા પછી મને કેવી રીતે છોડી દીધું મેં મને કે તારા કારણે કોઈ પૈસો નહીં જોઉં તું ઘેર જતો રહે મારી હા સાહેબ હું આરો છોકરો મંદિરે ગયો તો પૂનમ હતી એટલે અને રાત્રે આઠ વાગે ત્યાંથી નીકળ્યો અને જુગાર રમતા ટોળું તો મારા છોકરાનો દોસ્તાર બી ભેગો હતો એટલે આ જોવા ગયો ત્યાં કોકે બૂમ પાડી અંદરથી જોવા ગયો એટલે રેડ પડી રેડ પડી એટલે રેડ પડી એટલે બધા નાહી ગયા અને મારા છોકરાને એમને ઝડપી પાડ્યો ઝડપીને સીધો મારા છોકરાને બાઇક ઉપર લઈ જઈને પોલીસ સ્ટેશનમાં રાખ્યો પોલીસ સ્ટેશનમાં રાખ્યો આખી રાત મારો છોકરો પોલીસ સ્ટેશનમાં રહ્યો અને મારા છોકરાને સવારે બાર વાગ્યાર વાગે બાર વાગે મારવાનું શરૂઆત કરી મારા છોકરાને પુષ્કળ માર માર્યો મારો છોકરો અંદર ગઈ તો કે મમ્મી તું અહી શું થયું તો મને એમ કહે મેં કહું સાહેબ નિકુલ સાહેબ મારા છોકરાને છોડી દો સાહેબ હું બહાર ત્યાં બોલી લે સાહેબ મને બહાર ગેટ બહાર કે બેન તમે મને ત્રીસ હજાર આપો મું કહું સાહેબ હું ત્રીસ હજાર ક્યાંથી લાવું હું ગરીબ માણસ છું મારી નહીં ત્રીસ હજાર આપવાની મારે તમે બહુ માગશો માગણી કરશો તો હું તમે બે ત્રણ હજાર રૂપિયા આપું મારા છોકરાને છોડી દો કે ના બેન તમે મને ત્રીસ હજાર જ આપો તો જ છોડીશ એમ કરી પછી મું કારણ સાહેબ હું ઘેરથી પૈસા લઈને આવું તમને જે થાય મારાથી તો હું પાછી ત્યાંથી ઘેર ગઈ ઘેરથી હું ત્રણ હજાર રૂપિયા લઈને પાછી ત્યાં આવી કાકાને જામીન માટે মুজিয়া কে কাকারে যাবিন মাঠে কাকান লই নাই তারে তো আমারে ছোকরা বে ফোন পড় দোলে আমারে ছোকরা

ત્યારે પછી આજે પોલીસવાળો આવ્યો કે બેન મેં તમારા છોકરાઓને છોડાવ નહોતું કીધું મેં એક સાહેબ તમે શું કીધું કે હું છોડાવ છોડાવ કરીને ત્યાં મારા છોકરાઓને માર કવડાયો એમાં નિકુલસિંહ અને ભૂપાસિંહે બે થઈ મારા છોકરાને બહુ માર માર્યો અને મારા ભાઈ કશું ન હતું જોકે આ મામલે ઈડર પોલીસ મથકના ડીવાયએસપીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે સાથોસાથ જુગારધામમાં ઝડપાયેલ યુવક સહિત જે તે પોલીસ કર્મીઓને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે તો તેની સામે ઠોસ પગલાં ભરવામાં તંત્ર કોઈની શરમ રાખશે નહીં જોકે પોલીસે આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરી હોય તેવા બહુ જ દાખલા છે ત્યારે ઈડરને મામલે પોલીસ કેટલી કઠોર બની શકે છે તે પણ મહત્વનું બની રહેશે તારીખ નવ બે બે હજાર વીસના રોજ ઈડર શહેર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો ગુનો નોંધાયેલો છે એ જુગારના ગુનામાં સાતથી થી સાડા સાત હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં બે આરોપીઓની ઈડર પોલીસે અટકાયત કરેલી છે સ્થળ ઉપર રેડ દરમિયાન પાંચ છ ઈસમો હતા અને અમુક ઈસમો ભાગી ગયેલા એ પ્રમાણેની હકીકત ઈડર પોલીસ દ્વારા જાણવા મળેલી છે આજ રોજ અમને અમુક માહિતી મળેલી છે એ માહિતી અનુસંધાને આમાં જે આરોપી બતાડવામાં આવેલા છે એ પૈકી આરોપી બીજા કોઈ આરોપીઓ હતા સાચા આરોપીઓને જુગારની રેડમાં બતાડવામાં આવેલા નથી એવા એક આક્ષેપોની રજૂઆત અમને મળેલી છે એ રજૂઆત અનુસંધાને આજ રોજ અમે જાતે જ એની તપાસ સંભાળેલી છે અને ખરેખર એમાં કોઈ પણ આ બીજા વ્યક્તિની સંડોવણી હતી અને પોલીસે જો એને કોઈ બચાવવાની કોશિશ કરેલી હશે તો એના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે અમે એની નોંધ રાખેલી છે આ અનુસંધાને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરફથી પણ અમને માર્ગદર્શન મળેલું છે અને જો એવી કોઈ હકીકત ત્યાંને આવશે તો મેં આરોપીએ જે રજૂઆત મીડિયા સમક્ષ કરેલી છે અથવા દવાખાનામાં એ દાખલ થયેલો છે અને ત્યાં પોલીસ વિરુદ્ધમાં જે આક્ષેપો કરે છે જ્યારે નામદાર કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યો એ વખતે એને કોઈ પણ જાતની એવી કોઈ રજૂઆત કરેલી નથી અને જ્યારે ઈડર સિવિલ હોસ્પિટલમાં એને પ્રાથમિક સારવાર લીધી ત્યારે એના શરીર ઉપર કોઈ પણ ઈજાના નિશાનો કે એવું કંઈ જણાઈ આવેલું નથી એટલે એ હકીકત હાલ જ્યાં સુધી મેડિકલ સર્ટિફિકેટ ના આવે ત્યાં સુધી તથ્ય વગરની એ એ બાબતે જે કંઈ બી જો કંઈ એમની કોઈ સંડોવણી હશે પૈસા લીધા હશે અથવા કોઈ પણ સંડોવણી હશે તો એ બાબતે પણ અમે ખાતકકી એમના વિરુદ્ધમાં સતીષ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર